बजार नी हर चाल पर नजर, कारण निवेश ना नियम, इतले तमारा माटे सीएनबीसी बजार सतत गतिशील कर्मठ अने हमेशा बेकदम आगळ। अमे छीए सीएनबीसी बजार, बिजनेस नी मातृभाषा। एक एक्सपर्ट जे तमने बनावी शके छे एक्सपर्ट, लाइव मार्केट ना सचोट विश्लेषणो साथे मार्केट लाइव। બજારના દિગ્ગજ એક્સપર્ટ સટીક અને સચોટ વિશ્લેષણો સાથે આપશે કોલ, સલાહ જે અપાવશે અચૂક નફો। એક્સપર્ટ એડવાઇસ કોલ્સ ઓન ફાયર દિવસભર માત્ર સીએનબીસી બજાર પર। નમસ્કાર, બજાર એટ વનમાં આપનું સ્વાગત છે। આગળ વધીએ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। વીકલી એક્સપાયરીના દિવસે બજારમાં સીમિત રેન્જમાં કારોબાર, નિફ્ટી 15,700 પર ટક્યો તો કોટક, આઈસીઆઈસીઆઈ અને રિલાયન્સ આપી રહ્યા છે સપોર્ટ, બેંક નિફ્ટીમાં અને મિડકેપમાં આજે દબાણ। નિફ્ટી અને બેંક નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરી આજે। સીએનબીસી બજાર ટ્રેડર્સ પોલમાં 50% જાણકારો મુજબ 15,700 થી 15,800 વચ્ચે થઈ શકે છે નિફ્ટીની એક્સપાયરી। બજાજ ઓટોના કુલ વેચાણમાં 24% આવ્યો ઉછાળો, સ્ટોકમાં 2% ઉછાળો તો એસ્કોર્ટ્સમાં અને બીએસટી ટ્રેલર્સના વેચાણમાં 15% વધારો નોંધાયો, બંને શેર્સમાં સારી ખરીદારી। ડિફેન્સ ઉપકરણની નિયમિત સપ્લાય માટે એસેન્શિયલ ડિફેન્સ સર્વિસ પર અધ્યાદેશ જાહેર, હવે સરળ બન્યો ઓર્ડિનન્સ, ફેક્ટરી બોર્ડના કોર્પોરેટાઇઝેશનનો રસ્તો સૌથી પહેલા સીએનબીસી બજારે આપ્યા હતા સમાચાર। અધ્યાદેશ લાગુ થવાથી બીએમએલ, ભારત ડાયનામિક્સ, બીઈએલ, એચએએલ જેવા શેર્સમાં તેજી। બાંગ્લાદેશ અને થાઇલેન્ડથી ક્લિયર ફ્લોટ ગ્લાસના ઇમ્પોર્ટ પર લાગી શકે છે એન્ટી ડમ્પિંગ ડ્યુટી, ડીજીટીઆરએ શરૂ કરી તપાસ, સેન્ટ ગોબિન, અસાહી ઇન્ડિયા અને કરી હતી માંગણી, બંને કંપનીઓના શેર 3-4% જેટલા ભાગ્યા। રોકાણકારો પેપર સ્ટોકમાં કરી રહ્યા છે કમાણી, 5% ઉછળીને ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો જેકે પેપર અને બીજા પેપર શેર્સમાં પણ જોરદાર ખરીદારી। તો તમે જો આજે સીએનબીસી બજાર 7મી વર્ષગાંઠ એટલે 7th એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યું છે, તમે જો 7 વર્ષની સફર ઘણી ઇન્ટરેસ્ટિંગ રહી છે, ઘણા મોટા ઉતાર ચઢાવ જોવા મળ્યા, પણ જો તમે જોયું હોય તો માર્કેટે ફાઇનલી એક અપસાઇડ જ લીધી છે એટલે કે નવી તેજી જ આગળ વધારી છે, તો એમ કહી શકાય કે એક જર્નીમાં ભલે કેટલાય ઓબ્સ્ટેકલ્સ આવે પણ આગળ સક્સેસ ધારેલી જ હોય છે। પણ હા, પેશન્સ એક મહત્વનો એક ટૂલ છે જે બધાએ વિકસાવવો જોઈએ। તો માર્કેટ તમે જો આવતા ચડાવ વચ્ચે પણ ઘણા બધા સ્ટોક્સ છે જ્યાં ખરીદારીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, અત્યારે આપણે હેડલાઇન્સમાં પણ સાંભળ્યું। અત્યારે તમે જો એક ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર તમને અત્યારે નિફ્ટી પર જોવા મળશે, 32 પોઈન્ટનો ઘટાડો છે, નિફ્ટી ઓલમોસ્ટ 70 પોઈન્ટ, મિડકેપ 70 પોઈન્ટ નીચે છે અને બેંક નિફ્ટી તમે જો 60 પોઈન્ટ નીચે કારોબાર કરી રહ્યો છે। સ્ટોક સ્પેસિફિક પર એકવાર નજર કરી લઈએ તો તમે જો અત્યારે દબાણમાં શ્રી સિમેન્ટ જોવા મળી રહ્યું છે, સવારથી જ આપણે એની ચર્ચા કરતા હતા શ્રી સિમેન્ટ, તમે વચમાં અલ્ટ્રાટેક સિમેન્ટ પર નજર કરો તો ત્યાં તમને દબાણ જોવા મળશે, એલએનટી, વિપ્રો, ટેક મહિન્દ્રા જેવા કાઉન્ટર ત્યાં તમને થોડું દબાણ વધતું દેખાશે, એચડીએફસી બેંક પર પણ નજર કરો તો ત્યાં થોડી વીકનેસ છે।
આજનો કારોબાર કોણે સાચવી રાખ્યો છે? તો તમે જો ડાબર ઓલમોસ્ટ 3% ઉપર તમને આજે જોવા મળશે. જો કે તમે વીકલી કે મંથલી ચાર્ટ પર પણ જુઓ તો ખાસી સ્ટ્રેન્થ બની છે ડાબરમાં. 8% ઉછાળો આ જૂન મહિનામાં જોવા મળ્યો છે. આખા હું મહિનાની વાત કરું છું, સિરીઝની નહીં. તો આ એક મહિનામાં તમને જો 8.5% વધુનું રિટર્ન મળ્યું છે ડાબરના ફ્રન્ટ પર. અને આજે પણ તમે જો તો 52 વીક હાઈઝના લેવલ પર ડાબર તમને ટ્રેડ કરતો જોવા મળશે. બજાજ ઓટો પર નજર કરો તો ત્યાં પણ તમે જો 2.25% સ્ટ્રેન્થ બનેલી છે. તો એવા ઇન્ટરેસ્ટિંગ સ્ટોક્સ છે જ્યાં આજે સારી એવી ખરીદારી છે. ઇવન બ્રોડર માર્કેટમાં પણ તમે જો ખાસો ટ્રેડ આપણને ચેન્જ થતો દેખાયો છે. ચલો તો હવે આગળ વધીએ. તો સીએનબીસી બજાર 7 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે આ ઉજવણીના ભાગરૂપે આજે આપણી સાથે ચર્ચામાં જોડાયા છે એચડીએફસીના વાઇસ ચેરમેન અને સીઈઓ કેકી મિશ્રી. કેકી સાહેબ, થેન્ક યુ સો મચ અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. 7 વર્ષનો આ સમયગાળો અમારા માટે ખૂબ જ મહત્વનો રહ્યો અને આ 7 વર્ષમાં તમારો સાથ ઘણો રહ્યો છે અમારી સાથે. તમે કઈ રીતે મળો છો આ 7 વર્ષને? મને તો પહેલે સીએનબીસી બજારને કોંગ્રેચ્યુલેટ કરવું જોઈએ. તમારા 7 વર્ષ પૂરા થયા, ને 7 વર્ષ બી શું મોમેન્ટસ 7 વર્ષ થયા. તે 7 વર્ષની અંદર કેટલી ચીજો થઈ ગઈ આપણી ઇકોનોમીમાં, કેટલા બધા રિફોર્મ્સ આવી ગયા આપણી ઇકોનોમીમાં. ને બીજું, સીએનબીસી મારા હિસાબે ઇઝ ધ ઓનલી બિઝનેસ ચેનલ જે રિજનલ લેંગ્વેજમાં છે. તે બંને કારણને લીધે આઈ વુડ ગીવ યુ અ હાર્ટીએસ્ટ કોંગ્રેચ્યુલેશન્સ. ને મારા બેસ્ટ વિશિસ છે કે ગોઈંગ ફોરવર્ડ પણ તમે જે પાસ્ટમાં જે તમને સક્સેસ મળી છે તે જ સક્સેસ તમને ફ્યુચરમાં પણ મળે. આભાર સર આ વિશેષ માટે. પણ તમે જો હાલનો સમયગાળો બધા માટે કપરો રહ્યો છે. છેલ્લા 1.5 વર્ષથી તમે જો આ કોરોના કાલે બધાની ગણતરીઓ ક્યાંક ખોટી પાડી છે, પણ હવે જ્યારે ગ્રેજ્યુઅલ રિકવરી આવતી જોવા મળી હતી એ પણ ક્યાંક થોડીક અટકતી દેખાઈ રહી છે. આવનાર વર્ષ તમને કેવું લાગે છે? આઈ ડોન્ટ અગ્રી કે તમે કહો છો કે ઇકોનોમીમાં સ્લોલી રિવાઇવલ આવતી હતી ને હવે આ એને લીધે મોમેન્ટમ બ્રેક થઈ ગયું. મારા હિસાબે રિવાઇવલ આવી ગયેલું હતું ને અમે જોઈતા હતા અમારા બિઝનેસની અંદર, ફોર એક્ઝામ્પલ, કે દર મહિને જુલાઈ ઓનવર્ડ, જુલાઈ 2020થી અમે જોઈએ છીએ કે એવરી મંથ ધી મોમેન્ટમ વોઝ ઇન્ક્રીઝિંગ, એવરી મંથ આફ્ટર મંથ. ને માર્ચ 2021માં અમારું જે લોન ડિસબર્સમેન્ટ હતા ઇન્ડિવિજ્યુઅલ્સને, સ્ટ્રિક્ટલી ઇન્ડિવિજ્યુઅલ્સને, તે 16,000 કરોડ રૂપિયાથી વધારે હતા એક મહિનાની અંદર. ને ધીસ ઇઝ હાયર દેન વોટ વી હેડ એવર ડન ઇન હિસ્ટ્રી. હિસ્ટોરિકલી અમારી ફ્યુચર પાસ્ટમાં કોઈ દિવસ બી 13,000 કરોડ બી એક મહિનામાં ડિસબર્સ નહીં થયેલા હતા. ને માર્ચ 2021માં 16,000 કરોડ ઉપર ડિસબર્સ થયા. એટલે મોમેન્ટમ તો હ્યુજલી આવી ગયું હતું ને થિંગ્સ વર કમ્પ્લીટલી બેક ટુ. પછી આ સેકન્ડ વેવ આવ્યો. હવે સેકન્ડ વેવની અંદર આપણે ટોટલ લોકડાઉન કેટલે નહીં કર્યું ને બીકોઝ ધર વોઝ નો ટોટલ લોકડાઉન, ધ ઇકોનોમિક ઇમ્પેક્ટ ઓફ ધી સેકન્ડ વેવ વોઝ પ્રોબેબલી લેસ દેન ધ ફર્સ્ટ વેવ મારા હિસાબે. ને આપણે જોઈએ છીએ કે ઓવર ધ લાસ્ટ મેબી 2 or 3 વીક્સ, મેબી ઇવન 4 વીક્સ, જેમ કોવિડના કેસીસ ઘટતા ગયા છે, નંબર ઓફ કોવિડ પોઝિટિવ કેસીસ રોજના જે નવા આવે છે તે ઓછા ને ઓછા થતા ગયા છે. We are seeing કે જેમ ડિક્લાઇન થાય છે કોવિડ કેસીસમાં, લોક પીપલ હેવ કમ બેક ટુ અગેન નોર્મલસી, કમ્પ્લીટ નોર્મલસી. હું ઓફિસમાં જાઉં છું, આઈ બીન ગોઈંગ ટુ ઓફિસ ફોર મોર દેન અ યર, ને હું રોજ જાઉં છું ઓફિસમાં ઇવન ઇન ધ સેકન્ડ વેવ. ને હું જાઉં છું કે આજે જે ટ્રાફિક મને જે સવારના ઓફિસમાં આવતી વખતે જે મળે છે તે ઇટ ઇઝ વોટ ઇટ યુઝ ટુ બી ઓન પ્રી કોવિડ ડેઝ. એટલે 2019માં કોવિડ આપણે સાંભળેલું બી નહીં, તે ટાઈમ પહેલાં જે ટ્રાફિક હતી એટલી જ ટ્રાફિક આજે પણ સિટીમાં છે. હવે જો આટલી જ ટ્રાફિક હોય તો ઓબ્વિયસલી મોમેન્ટમ ઇકોનોમીમાં આવવાનું જ છે નહીં. એટલે મારા હિસાબે ધ પિકઅપ ઇન ધ ઇકોનોમી વિલ બી વેરી ફાસ્ટ, વેરી ગ્રેજ્યુઅલ. મેં ઘણા રિપોર્ટ્સ વાંચ્યા છે, પીપલ હેવ સેટ સ્લો રિકવરી ને આમ ને તેમ, ને આઈ ડોન્ટ અગ્રી વિથ ધેટ. આઈ થિંક વી વિલ સી ફાસ્ટ રિકવરી ઇન ધ ઇકોનોમી. ધ ઓનલી ક્વેશ્ચન આઈ વુડ ગીવ ઇઝ ટુ ફોલ્ડ. વન ઇઝ થોડું ઘણું કલેક્શન પર અસર આવશે ઇન ધ બેન્કિંગ સેક્ટર પર સે, કારણ કે યુ નો ધેર હેવ બીન અ લોટ ઓફ લાઈફ લોસ્ટ ઇન ધીસ સેકન્ડ વેવ. ને ઘણી ખરી ઘણા જણા આપણે જોયું છે કે જે લાઈફ લૂઝ થઈ છે મોર ઇન ધ 30-35-40 એજ બ્રેકેટ, વિચ ઇઝ રિયલી અન ઇન્કમ અર્નર ફોર અ ફેમિલી. સો તે એક થોડો અસર આવશે. દેટ વિલ બી અ ટેમ્પરરી શોર્ટ ટર્મ ઇફેક્ટ. ધ બિગર રિસ્ક આઈ સી ઓન ધ ઇકોનોમી ઇઝ ધ રિસ્ક ઓફ અનધર થર્ડ વેવ કમિંગ. તેનું હવે શું કેવી રીતે આવે છે, થર્ડ વેવ આવે છે નથી આવતું, લેટ્સ ઓલ
કીપ આર ફિંગર્સ ક્રોસ્ડ એન્ડ હોપ ટુ ગોડ કે થર્ડ વેવ ઇન્ડિયામાં નહીં આવે એન્ડ વી આર આઉટ ઓફ કોવિડ વન્સ એન્ડ ફોર ઓલ. પણ જો કોવિડ અઝ્યુમિંગ કે કોવિડનો થર્ડ વેવ નહીં આવે તો આઈ થિંક ધ ઇકોનોમી વિલ બાઉન્સ બેક ટુ કમ્પ્લીટ નોર્મલસી ઇન અ મેટર ઓફ અ મંથ ઓર ટુ. યુ ડોન્ટ હેવ ટુ વેઇટ ટિલ ધી એન્ડ ઓફ ધ યર. યસ, સમ સેક્ટર્સ પર થોડો અફેક્ટ આવશે. ફોર એક્ઝામ્પલ હોસ્પિટાલિટી પર થોડો અફેક્ટ આવશે, એરલાઇન્સ પર થોડો અફેક્ટ આવશે, બટ જનરલી સ્પીકિંગ ફોર ઇકોનોમિક ગ્રોથ મારા હિસાબે ઇકોનોમિક ગ્રોથ વિલ બાઉન્સ બેક વેરી વેરી. પણ સર, તમે જુઓ તો ઘણા વર્ષો બાદ એવો સિનારિયો થયો છે કે લોકો પોતાની પ્રોપર્ટીને કહી શકાય ને ખોટમાં રહીને વેચી રહ્યા છે. તમે જો અત્યાર સુધી પ્રોપર્ટીએ સારા રિટર્ન આપ્યા છે ને લોકો રાહ પણ જોયે છે કે સારા રિટર્ન આવશે ત્યારે વેચશું, પણ અત્યારનો સિનારિયો થોડો બદલાઈ ગયો છે. મારા હિસાબે તો હોલ્ડ કરી રાખવું જોઈએ, એક્ઝિટ નહીં કરવું જોઈએ. મારા હિસાબે ધીસ ઇઝ અ ગુડ ટાઈમ ટુ બાય અ પ્રોપર્ટી. આપણે જોયેલું ને અમે મોમેન્ટમ જોઈએ છે, અમે ડેલી બેસિસ પર મોમેન્ટમ જોઈએ છે જે ડિમાન્ડ જે છે તે. સો પીપલ આર બાઇંગ પ્રોપર્ટીઝ. હા, તમે જો 4-5 વર્ષ પહેલાં તમે પ્રોપર્ટી લીધી હોય ને ફોર વોટ એવર રીઝન, ધીસ ઇઝ ઓનલી સિલેક્ટ પ્રોજેક્ટ, બધા પ્રોજેક્ટમાં નહીં, પણ સિલેક્ટ પ્રોજેક્ટમાં જો પ્રોજેક્ટ સ્ટોલ થઈ ગયો હોય તો બીકોઝ અ પ્રોજેક્ટ ઇઝ સ્ટોલ ટાઈમ વેલ્યુ ઓફ મની હેઝ ચેન્જ, એ બધા ઇસ્યુઝ ઓફ હશે. પણ તે તમે લાખો, તમે જો કરોડ પ્રોજેક્ટ જો કન્ટ્રીમાં થયું હોય તો કરોડ પ્રોજેક્ટમાંથી 100-200-300 પ્રોજેક્ટમાં એવું થયું હોય, બાકીના પ્રોજેક્ટમાં થિંગ્સ હેવ મૂવડ એઝ પર સ્કેડ્યુલ. ને એઝ ફાર એઝ બાઇંગ અ પ્રોપર્ટી ઇઝ કન્સર્ન, મારા હિસાબે ઇટ ઇઝ અ ગુડ ટાઈમ ટુ બાય અ પ્રોપર્ટી, અ વેરી ગુડ ટાઈમ ટુ બાય અ પ્રોપર્ટી. આપણે મુંબઈમાં જોયું, તમે જોયું હશે તો લાસ્ટ યર લેટ્સ સે જુલાઈ લેટ્સ સે જૂન 2020 ને કમ્પેર કરો with property prices in March 2021 for good projects in Mumbai, the much also the prices actually went up during that period, didn't come down. એટલે it depends on the project. હવે તમારે જો કોઈ unfortunately કે એવો project લીધો હોય which has got stalled, તો પછી there may be issues. But generally for good projects, I would say this is the best time to buy a property. કારણ કે interest rates યાકી વધારે ઘટવાના નથી. Interest rates are at an all-time low and I don't see interest rates going down any further. ને ઓલ્સો કોવિડને લીધે અમે સમજ જોઈએ છે કે મોર એન્ડ મોર ફેમિલીઝ આર બિગિનિંગ ટુ ફીલ કે બિકોઝ ઓફ કોવિડ ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ કે તમારું મોટું ઘર હોય, મોર સ્પેશિયસ ઘર હોય, ખાસ કરીને સિટીઝની અંદર. આપણે સિટીઝમાં જોઈએ છે કે 500-400 સ્ક્વેર ફીટની જગ્યાની અંદર 6-7 જણ રહેલા હોય. હવે ગોડ ફોરબિડ છે 6-7 જણમાંથી 1 જણને કોવિડ થયું તો ઇટ જસ્ટ સ્પ્રેડ્સ ઇન ટુ ધી એન્ટાયર ફેમિલી. કારણ કે તમારું ક્વોરન્ટીન કરી નહીં શકો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી નહીં શકો. બીજું કારણ શું કે જો ફેમિલીની અંદર કોવિડ ગોડ વિલિંગ નહીં બી આવ્યું હોય તો બી ઇફ 2 or 3 people આર વર્કિંગ ફ્રોમ હોમ તો પછી હાઉ વિલ 2 or 3 people ગેટ ધર ઓન ઇન્ડિપેન્ડન્સ. તમને છૂટા છૂટા રૂમો જોઈએ, છૂટું છૂટું પ્રાઇવેસી, યુ નો યુ નીડ યોર ઓન પ્રાઇવેસી. ઓલ દેટ મીન્સ દેટ પીપલ વિલ લુક ફોર મે બી બિગર હોમ્સ, લાઈક ધી બિગર દેન what they are used to, even if it means traveling a little bit. એટલે I think this is a good time to buy. ત્યારે જ અત્યારે સૌથી મોટો પ્રશ્ન કદાચ ઇકોનોમી માટે થઈ રહ્યો છે, ખાસ કરીને સેન્ટ્રલ બેંક્સ માટે થઈ રહ્યો છે કે ઇન્ફ્લેશનને કાબૂમાં રાખવું. તમે જો જે રીતે ફેડ પ્રયત્ન કરી રહ્યું છે, તમને લાગે છે કોઈ ટેપર ટેન્ટ્રમ પાછું આવી શકે જે થોડા વર્ષો પહેલા આપણે જોયું હતું? જો મારે હિસાબે યુએસની અંદરથી એટલી લિક્વિડિટી પમ્પ કરેલી છે ઓવર ટાઈમ કે એ લોકો જો ટાઇટનિંગ શરૂ બી ટાઇટનિંગ તો કંઈ રેટ્સ કંઈ નથી મારા હિસાબે ઇન ધ શોર્ટ ટર્મ કંઈ વધારવાના છે, એટલીસ્ટ આઈ ડોન્ટ થિંક સો. થોડું ઘણું જો ટાઇટનિંગ જો કરે ધ સ્ટોક બાઇંગ ધોઝ બોન્ડ્સ તો ઇફેક્ટિવલી શું થશે કે લિક્વિડિટી થોડી માર્કેટમાંથી ઓછી થશે. નાવ ઇન એન્ટિસિપેશન ઓફ દેટ લિક્વિડિટી આપણે જોઈએ છીએ કે શોર્ટ ટર્મ રેટ્સ ધ રેટ્સ ઇન ઇન્ડિયા હેવ ઓલ્સો મૂવડ અપ અ લિટલ બિટ. તમે જોશો તો આજના જે માર્કેટ રેટ્સ છે એ તમે લાસ્ટ મંથ સાથે કમ્પેર કરો તો થોડા રેટ્સો બદલા છે. ના, વન રીઝન કુડ બી યુએસ એક્સપેક્ટેડ ટુ ઇન્ક્રીઝ રેટ્સ ઇન ડ્યુ કોર્સ. અનધર રીઝન કુડ ઓલ્સો બી કે પીપલ આર વરીડ અબાઉટ ઇન્ફ્લેશન કે ઇન્ફ્લેશનનું ઇમ્પેક્ટ કોઈ દ્વારા ફ્યુચરમાં ઇન્ડિયામાં આવી શકે છે કે નહીં. દેર કેન બી મેની મેની રીઝન્સ ફોર દેટ. પણ આઈ ડોન્ટ થિંક કે ટેપરિંગ ટેન્ટ્રમ એટલું આવે કે there will be a major impact on asset prices. Asset prices at the end of the day in India are a function of demand and supply. In 2013 ma je thayu te didn't impact property prices per se, it impacted stock markets, it impacted lending rates, interest rates went up, liquidity tightened, but it didn't affect property prices.
ને બીજું શું કે તે કમ્પેરિઝનમાં બિટવીન 2013 એન્ડ 2021 એક મેજર ડિફરન્સ આવેલો છે કે આજે જે આરબીઆઈ પાસે જે સરપ્લસ રિઝર્વ્સ છે ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સ છે these are so much higher mari pas amne off the hand figures nahi but if you look at the reserves that they carried foreign exchange reserves in 2013 they compare with 2021 aaj to apni pas itna vadhare we have so much more foreign exchange reserves that we had in 2013 એટલે મારા હિસાબે the impact will be very very minimal overall in india the real estate માં તો મારા હિસાબે તો કોઈ ઇમ્પેક્ટ નહી તો તમને લાગે છે કે RBI એવું કોઈ પગલું લઈ શકે શું RBI રેટ હાઇક વિશે વિચાર કરી શકે ઇટ ઓલ ડિપેન્ડ્સ કે તમે થર્ડ વેવ જો કે નહીં જો તમે જો થર્ડ વેવ જો તો મારા હિસાબે RBI વિલ કન્ટિન્યુ ઇન એકોમોડેટિવ ઇઝી લિક્વિડિટી સ્ટાન્સ ફોર અ વેરી લોંગ ટાઈમ ઇફ યુ અઝ્યુમ કે થર્ડ વેવ ન આવે ને વી કન્ટિન્યુ સીઈંગ અ ક્રીપ અપ ઇન ઇન્ફ્લેશન વિચ આઈ ડોન્ટ થિંક તો બી મારા હિસાબે એટલીસ્ટ 3-4 મહિના ઘર તો RBI ટુ માય માઇન્ડ વિલ નોટ લુક એટ ઇન્ક્રીઝિંગ રેટ્સ મે બી ઇવન મોર દેન 3-4 મંથ્સ બટ ઇફ યુ હેવ અ સેકન્ડ થર્ડ વેવ કમિંગ ઇન આઈ હોપ ગોડ ટુ ગોડ કે નહીં થાય ઇફ યુ હેવ અ થર્ડ વેવ કમિંગ ઇન તો પછી તો ધ પોસિબિલિટી ઓફ અ રેટ હાઈક ગેટ્સ ફર્ધર પુશ બેક ફોર અ મચ લોંગર ટાઈમ તો હવે આ વખતે વોટ ઇઝ મોર ક્રિટિકલ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ ઇઝ ટુ થિંગ્સ One is to leave money in the hands for people to consume. Consumption is the most important thing, economy. Now, consumption gets higher when two things happen. One is when interest rates are low, and two is when more money is left with people, which means our tax rates now are there. If we don't increase tax rates, and if interest rates remain where they are, then I think consumption in the economy will improve. As consumption improves, manufacturers will need to produce more aid. ડિમાન્ડ મીટ કરવાને વારે કે જેમ મેન્યુફેક્ચરર્સ વધારે ને વધારે પ્રોડ્યુસ કરવા માંગે તેમ દે હેવ ટુ હાયર મોર પીપલ એટલે મોર જોબ્સ ગેટ ક્રિએટેડ એઝ જોબ્સ ગેટ ક્રિએટેડ પીપલ સ્પેન્ડિંગ પાવર ઓલસો ઇન્ક્રીઝિસ તો તમારું જે મોમેન્ટમ આવે ઇકોનોમીની અંદર દેટ મોમેન્ટમ વિલ કીપ રોલિંગ ત્યારે જ ખાસ હું જાણવા માંગીશ સર કારણ કે તમે જો અત્યારે જે ઇન્ટરેસ્ટ રેટ આપણને જોવા મળી રહ્યા છે હોમ લોન માટેના એ લગભગ 2002-2003 આપણને જોવા મળ્યા હતા તમને લાગે છે કે હવે આ જે સિનારીઓ બદલાઈ રહ્યો છે પછી જો આગળ રેટ્સ વધી જશે આવી ચિંતા હોય તો શું એક ફિક્સ રેટ તરફ વધવું જોઈએ ફિક્સ રેટ પર હોમ લોન લઈ લેવી જોઈએ તો લાસ્ટ ટાઈમ ને આ વખતની વચ્ચે ફરક એટલો છે કે આ વખતે વી હેવ ધીસ અન્ડરલાઇંગ રિસ્ક ઓફ કોવિડ હેપનિંગ એટલે આઈ ડોન્ટ સી ધ રેટ્સ ગોઈંગ અપ વિથ ધ સેમ શાર્પનેસ જે આપણે 2003-2004 જોયું આઈ ડોન્ટ સી ઇન્ફ્લેશન રાઇઝિંગ લાઈક દેટ ઓલ્સો સો દેટ ઇઝ વન થિંગ પણ એટ ધ સેમ ટાઈમ તમારે ફિક્સ રેટ આ ટાઈમે ટુ લોક ઇન ઓન અ a fixed rate loan is a good idea kan ki tamara long term ma to I mean 3 varas pachi interest rates will not be as low as what they are now for sure unless god forbid kai vadhare covid no problem ઓકે સર ખૂબ ખૂબ આભાર સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તમારો સમય અમારા માટે ફાળવ્યો અને તમારા વ્યૂઝ અમારા દર્શકો સુધી પહોંચાડ્યા તે બદલ સર ને ઓલ ધ બેસ્ટ યુ વન્સ અગેન ને કીપ અપ ધ ગુડ વર્ક ને તમે જે કરેલું છે ફોર ધ ગુજરાતી કમ્યુનિટી ઇન પર્ટિક્યુલર એન્ડ ગુજરાતી સ્પીકિંગ પીપલ લાઈક મી આઈ એમ નોટ અ ગુજરાતી પણ હું ગુજરાતી બોલી શકું છું આઈ થિંક ઇટ્સ બીન અ ફિનોમિનલ જોબ કીપ ઇટ અપ ગુડ લક કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઓફ યુ એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઈચ એન્ડ એવરી વન ઓફ ધી પર્સન્સ વર્કિંગ ઇન CNBC અબાર બાઝા જી સર ખૂબ 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 આભાર સર થેન્ક યુ સો મચ ગુડ ડે તો આ તા કેકી મિસ્ત્રી અને તમે જોયો કેટલા કાઇન્ડ વર્ડ્સ તેમણે યુઝ કર્યા કારણ કે ગુજરાતી ભાષામાં અમે આ એક ખબર પીરસવાનું કામ તમારા માટે કરી રહ્યા છે ઝડપ ત્યારે જ સમય છે એક નાનકડા વિરામનો અને વિરામ બાદ બીજી ખબરો પર કરીએ નજર